નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અગાઉ આપણે જુદા જુદા ટોપિકોને લઈ અને ચર્ચા કરી હતી, એમાં જ આજે એક આ નવા જ મુદ્દા સાથે આપણે મળ્યા છે, જે ટોપિકનું નામ છે કે છેલ્લા દાયકા દરમિયાન બચત દરના વલણો. તો મિત્રો, આ આખું જ યુનિટ છે તેમાં આપણે બચત દર અને મૂડીરોકાણ આવા બંને જુદા જુદા મુદ્દાઓને લઈ અને જુદા જુદા ટોપિકની ચર્ચા આપણે કરવાની છે. પરંતુ આજનો જે મહત્વનો ટોપિક છે એ સંપૂર્ણ બચત દર ઉપર છે. હવે જ્યારે પણ બચત એવો શબ્દ આવે ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે કુટુંબ હોય અથવા તો કોઈ ખાનગી પેઢી હોય અથવા તો સરકાર હોય, તે કોઈને કોઈ રીતના પોતાની જે આવક હોય એમાંથી ઘણી બધી બચત કરે છે. બચત મિત્રો ક્યારે શક્ય બને છે? તો કે જે આવક હોય એમાંથી ખર્ચનો જે નીકળી જાય ત્યારબાદ જે કંઈ વધે છે તેને આપણે બચત કહે છે. હવે આ બચતને લઈ અને આજના ટોપિકમાં આપણે સમગ્ર ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી શરૂઆત જ્યાંથી કરીએ એમાં આવે છે કે બચત એ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. જોયું ને મિત્રો કે બચત દરમાં સૌથી પહેલો જ મુદ્દો જે છે એ શું આવ્યો? તો કે ભાઈ આવક અને ખર્ચ છે એ બંને વચ્ચેનો તફાવત છે. આના દ્વારા જે છે આવક અને ખર્ચથી તમારી બચત છે એ નક્કી થાય છે કે કેટલી હશે, કઈ રીતની બચત હશે, બચતને કઈ જગ્યાએ આપણે ઢાળીએ છીએ એ પણ ખૂબ મહત્વનું છે. તો સૌથી પહેલો આ એક બેઝિક જે કોન્સેપ્ટ છે કે આપણે જ્યારે બચતની વાત કરીએ છીએ ત્યારે તેમાં આવક અને ખર્ચનો મુદ્દો સામેલ થાય છે. બીજી વાત કરીએ કે દેશનો આર્થિક વિકાસ છે એને સાધવા માટે આપણે મૂડીરોકાણ ખૂબ જરૂરી છે. મેં શરૂઆતમાં જ તમને કીધું જ્યારે થોડીક એક પ્રસ્તાવના તરફ લઈ ગયો કે બચત અને મૂડીરોકાણ એક સિક્કાની બે બાજુ છે. આપણે બચત શું કામ કરતા હોય છે તો એની પાછળનો ઉદ્દેશ કે ધ્યેય એ જ હોય છે કે એ બચતો છે એ મૂડીરોકાણમાં જાય. મૂડીરોકાણ થવાથી દેશ છે એ વિકાસની ગતિમાં આગળ વધશે. આવા એક એના પહેલુઓ જે છે એને લઈને જેમ આપણે જોયું કે દેશનો જે આર્થિક વિકાસ સાધવા માટે પણ આપણે મૂડીરોકાણ જરૂરી છે. હવે મિત્રો, અહીંયા પ્રશ્ન એ જ બને, આપણે જેમ કીધું કે એક સિક્કાની બે બાજુ છે તો એ કઈ રીતના કામ કરે છે? તો એના માટે એ પૂછે કે બચત અને મૂડીરોકાણ ક્યારે સરખા હોતા નથી. આ એક ખાસ મહત્વનો મુદ્દો કે આપણે જેટલી બચત કરીએ છીએ એટલું મૂડીરોકાણ શક્ય છે? હા, આ પ્રશ્નને લઈને જ આપણે આગળ આમાં ચર્ચા કરવાની. તો એના માટે એ પૂછે કે આ બંનેના આંકડા ક્યારેય સરખા હોતા નથી, એની પાછળનું એક રીઝન પણ હોઈ શકે. પરંતુ આપણે એના સૂત્ર ઉપર થોડીક નજર કરીએ કે મૂડીરોકાણ છે એ કઈ રીતના કામ કરે છે. તો જ્યારે આપણે મૂડીરોકાણની ચર્ચા કરવા જઈએ તો તેમાં બચતો પ્લસ વિદેશી મૂડીનો જે પુરવઠો છે એ પણ એમાં સમાવેશ પામે છે, જેને આપણે મૂડીરોકાણ કહીએ છીએ. તેથી જ એના માટે આપણે આ એક પહેલું જે મુદ્દો આવ્યો કે બચત અને મૂડીરોકાણ સરખા નથી એની પાછળનું કારણ શું આવે છે? તો કે આ વિદેશી જે મૂડીનો પુરવઠો છે તે. તો પહેલો કોન્સેપ્ટ તો આપણને ખ્યાલ પડી ગયો બચતની બાબતમાં જ્યારે આપણે ગયા ત્યારે. આપણો મેઇન હેતુ શું છે આજના ટોપિકમાં સમજવાનો? કે દેશની અંદર છેલ્લા જે સમયની અંદર જે કંઈ આંકડાઓ ફેરફાર થયા છે બચત દરને લઈને એના વિશેની સમજૂતી મેળવવાની. હજી અહીંયા એક પોઈન્ટ બાકી છે મિત્રો, કે દેશના અર્થતંત્રને જો આત્મનિર્ભર બનાવવું હોય તો બચતમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. જો આત્મનિર્ભર શબ્દ આપણે આ શબ્દ છે એ છેલ્લા 50 વર્ષથી સાંભળીએ છીએ, આપણને એમ થાય કે આત્મનિર્ભર શબ્દ શું કોવિડ 19 આવ્યો? આવું નથી મિત્રો. ચોથી યોજનાથી જ આની જે છે આપણે ક્યાંક ને ક્યાંક વાત કરતા આવ્યા છે. 1970ના દાયકા પછી સતત આત્મનિર્ભર ઉપરની જે ચર્ચા છે એ ભારતમાં થતી રહી છે. આત્મનિર્ભર છે એ સમય અને સંજોગો સાથે આત્મનિર્ભરતા જે શબ્દો છે એમાં પણ બદલાવ આવે છે. 1970ના સમયમાં આપણે આત્મનિર્ભર થવું હતું, પણ કેના ઉપર? તો કે કૃષિ ઉપર, કે કૃષિની ઉત્પાદકતા ભારતમાં જો વધારે ને વધારે એમાં વધારો કરી શકીએ તો આપણે બહારના દેશો ઉપર નિર્ભર ન રહેવું પડે. એ જ 2020 સુધી આત્મનિર્ભર વાળો શબ્દ છે એમાં બદલાવ આવ્યો છે. કારણ કે આપણે કહેતા હોય ને સમય અને સંજોગો સાથે ધંધાકીય પર્યાવરણ બદલતું રહે છે, તો એમાં જ આત્મનિર્ભરતાનો જે શબ્દ છે એમાં પણ ઘણો બધો બદલાવ આવે છે. આજે આપણે કૃષિ તરફના જે પ્રયાણો છે એ ખૂબ આગળ વધી ગયા છે. હરિયાળી ક્રાંતિ, એમાં પણ આપણે ઘણા બધા પાકોમાં આપણી વિશેષ સફળતા પ્રાપ્ત કરી છે. તો એના માટે હવે એમ ન કહી શકીએ કે આત્મનિર્ભર થઈ ગયા છે. આત્મનિર્ભર એટલે કે આપણી જે વસ્તુની જરૂરિયાતો છે એ આપણે વધુ ને વધુ દેશમાંથી જ શું કરી શકીએ, પૂરી કરી શકીએ. તો એના માટે પણ અહીંયા આપ્યું છે કે દેશના અર્થતંત્રને જો આત્મનિર્ભર બનાવવું હોય તો બચતોમાં વધારો કરવો જરૂરી છે. એટલે લોકો છે એ બચતો વધુ ને વધુ કરતા રહે. આ મુદ્દાને લઈને જ આપણે કંઈક હવે આગળ પણ એની ચર્ચા કરવા છે.
તો હવે જોઈએ અલગ અલગ બચતના જે સ્ત્રોત છે એની પણ અલગ અલગ વસ્તુઓની માહિતી લઈને આપણે જોઈએ. તો એક કોષ્ટક આપ્યું છે કે જેમાં આપણે બચતના સ્ત્રોતમાં જઈએ તો ત્રણ વસ્તુ છે. આ ત્રણ પરિબળો જે છે એ ખૂબ મહત્વના છે, એના દ્વારા જ બચતો નક્કી થાય છે. તો સૌથી પહેલું પરિબળ છે કુટુંબ, બીજું છે ખાનગી અને ત્રીજું છે જાહેર. આ ત્રણ જુદી જુદી વ્યક્તિઓ પાસેથી આપણા અર્થતંત્રમાં બચતના સ્ત્રોતો ઊભા થાય છે, જેની આપણે અગાઉ પણ ચર્ચામાં એ જ કીધું કે બધા જ પોતપોતાની રીતના બચત કરતા જ હોય છે. કુટુંબમાં એક વ્યક્તિથી માંડી અને સમગ્ર કુટુંબ સુધી જઈ, ખાનગીમાં આપણે વ્યક્તિગત પેઢીથી લઈ અને વ્યક્તિગત સાહસો લઈ, સંયુક્ત સાહસો ભાગીદારો દ્વારા ચલાવવાથી જે પેઢી કે સંસ્થાઓ હોય એને પણ આપણે લઈ છે. અને જાહેર એટલે શું? તો કે સરકાર દ્વારા જે કાંઈ બચત કરવામાં આવે છે તે. તો અહીંયા ત્રણેય વસ્તુ આપણી પાસે એના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. હવે જે વાત કરીએ આપણે બચતના, જે આ ત્રણેય સમયે એમાં કેવા કેવા ફેરફારો થયેલા છે એની બાબતને લઈને, તો અહીંયા બે આંકડાઓ આપ્યા છે. એક 1950-51 અને બીજો છે 2011-12. 60 વર્ષની અંદર બચતમાં શું ફેરફાર થયા છે ત્રણેય પરિબળમાં એને આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. તો સૌથી પહેલી વાત કરીએ 1950-51માં, તો કુટુંબની જે બચત હતી એ કેટલી હતી? 66% હતી, જે 2011-12માં કેટલી થઈ? 72% થઈ. તો આ રીતના કુટુંબની જે બચતો હતી એ આ સમયની અંદર 60 વર્ષના સમયમાં જ આપણે ક્લિયર કટ આપી દઈ કે 66% વાળી 72% થઈ છે. એની સામે આપણે ખાનગી જો વાત કરીએ કે ખાનગીમાં 1950-51માં કેટલી બચત હતી? 10%. તે 2011-12માં કેટલી થઈ છે? તો કે 23% થઈ છે. તો એમાં પણ ઘણો બધો બચતમાં વધારો થયો છે. ત્રીજી છે જાહેર, જે સરકાર દ્વારા થતી હોય બચત, તેમાં તો કે 1950-51માં 23% હતી, તે 2011-12ની અંદર 4% થઈ ગયા. મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય કે સૌથી વધુ કુલ બચતોમાં જો કોઈનું પ્રમાણ હોય તો એ છે કુટુંબનું. કારણ કે આપણા દેશની અંદર કુટુંબોની સંખ્યા વધારે છે, સરકારનું તંત્ર ભલે મોટું હોય પરંતુ સરકારને ઘણા બધા કાર્યો પાછળ જે છે એ ખર્ચાઓ પણ થતા હોય છે. તેથી જાહેર જે છે એટલે કે સરકાર દ્વારા જે બચતો કરવામાં આવે છે તેનો આંકડો આપણને મોટા પાયે ઘટતો એવો જોવા મળેલો છે. અહીંયા આપણે એમ કહી શકીએ કે કુલ બચતમાં કુટુંબની જે બચત છે એ ખૂબ વધારે છે. 66% વાળો જે હિસ્સો આવ્યો છે હવે 62% થઈ ગયો, જેનો કુલ બચતોની અંદર હિસ્સો રહેલો છે. એટલી બચત નથી થતી હો મિત્રો, કુલ બચતોમાં એનો હિસ્સો રહેલો છે. તો એના ઉપરથી આપણને એક પરિબળ મળે કે કુટુંબ દ્વારા જે બચત થાય છે વધારે થાય છે. એ જ પરિસ્થિતિ ખાનગીમાં પણ જોઈ, 10-23% છે ખાનગીમાં બચતનું પ્રમાણ વધ્યું છે. હવે આને એક આપણે બચતોની બાબતને લઈને સમજીએ કે ભારતનું જે ઔદ્યોગિક માળખું છે એ 1950-51થી લઈ અને 2011-12 સુધી પહોંચતા ઘણો બધો એમાં બદલાવ આવ્યો છે. તેથી એની ઉદ્યોગ પેઢીમાં ઘણો બધો વિકાસ પણ કરી શકાય, ટેકનોલોજી સુધી પણ એ પહોંચી ગયા છે. એટલે ટેકનોલોજીથી ઘણી બધી બચતો થાય છે, તેના કારણે જે ફાયદાઓ નફો વધતો હોય છે, આ બધી બાબત એની બચતના જે થાપણો હોય છે એમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. તો આ સૌથી પહેલા ત્રણે ત્રણ મુદ્દાઓને આપણે લઈને જોયા કે બચતના જે સ્ત્રોત છે એનાથી તમને એક આઈડિયો આવશે કે બચતના સ્ત્રોત કેટલા છે, કોની કેટલી બચત છે, એનાથી આપણે થોડીક માહિતીથી વાકેફ થઈ શકીએ. હવે છેલ્લા દાયકા દરમિયાન બચતના જે જુદા જુદા વલણો છે એને લઈને આપણે ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા ગ્રાફમાં આપણે આપ્યો છે 1950-51નો સમય, ત્યાર પછી છે 2000નો, ત્યાર પછી 2010 અને છેલ્લે 2015નો. આ સમયની અંદર બચતનો જે દર છે એ કેટલો રહેલો છે તો એના ઉપર જઈએ. 1950-51માં જે બચત દર છે એ 8.6% હતો. હવે અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ બચત દર કેમ આટલો જ હતો, 8.6% જેટલો? તો એના માટે એના બેઝિક કોન્સેપ્ટ છે કે 1950નું ભારત, એની આપણે કલ્પના અત્યારના જે લોકો છે એ કરે તો આપણે ખ્યાલ આવે કે 1950માં આપણી જે બેઝિક જરૂરિયાત હતી, બેઝિક નીડ્સ હતી જે એને પૂરી કરવામાં જ પૈસા છે એ શું થતા? ખર્ચાઈ જતા હતા. એટલે કે ત્યારે બચતનો દર કેવો હતો? 8.6 હતો. એ સમય 2050 વર્ષ પછી સીધા આપણે ગયા એક મોટી જમ્પ કરીને, તો એમાં આપણે બચત દરમાં થોડોક ફેરફાર વધુ જોવા મળે છે. 50 વર્ષની અંદર 8.6 થી 23.7% બચત છે આપણે જોઈ શકીએ છીએ. એ બચત દર હજી આપણે 2010-11માં એક દાયકા હજી આગળ આપણે આવ્યા તો 23.7 થી 34% બચત થઈ ગઈ, અને હવે 2015-16માં એ જ જે બચત દર છે એ 32.3% છે. હવે અહીંયા એક એવો સળંગ આંકડો કે જેમાં બચત દર વધતો જોવા મળે છે, એક એવો સમય જે 2010-15-16માં શું થયેલું છે? ઘટાડો આવ્યો છે.
હવે આ બચત ઘટવા પાછળનું રીઝન શું હોય મિત્રો? હા, તમને પણ ખબર છે બધાને કે બચત ઘટવા પાછળનું રીઝન હોય છે મોંઘવારી. આવક છે એમાં વધારો નથી થતો, પણ ખર્ચમાં છે એ સતત વધારો થાય છે ત્યારે લોકોની બચતમાં શું આવે છે? ઘટાડો આવે છે. એના કારણે બચત છે ઘટી છે. માત્ર એક જ આવું કારણ છે કે મોંઘવારીથી જ આ શક્ય બને? નહીં મિત્રો, આજનો સમય એક એની સાથે એવો પણ ફૂલ્યો ફાલ્યો છે કે આપણે બચત ન કરવા પાછળ પણ કુદરતી જે ઘટનાઓ છે, આપત્તિઓ છે, એને પણ આપણે જવાબદાર ગણી શકીએ છીએ. કારણ કે જ્યાં જ્યાં એવી કુદરતી આપત્તિ કે ઘટના બને છે ત્યાં લોકોને ખબર છે કે આપણે ભેગું શું લઈ જવાનું છે. જે કંઈ આવક છે એને વાપરી કાઢો, એને અત્યારના જ ઉપયોગ કરી લો. આના કારણે પણ બચત દર ઘટે છે. અને ત્રીજી વસ્તુ, આજનો સમય શહેરીકરણનો છે. શહેરીકરણમાં દેખાદેખીના કારણે મોજશોખની વસ્તુ કેવી હોય છે? ખૂબ વધારે ને વધારે વેચાતી હોય. કારણ કે આજે સોશિયલ મીડિયામાં આપણે કોઈ વ્યક્તિ જ્યારે બહારના ફોટા જોઈએ કે આ વ્યક્તિનું ડીપી છે એ બહાર છે, તો હું પણ અહીંયા જવા માટે તૈયાર હોઉં છું. આ બધી પ્રક્રિયાઓ આપણી આવક ન હોવા છતાં પણ આપણે જ્યારે હાથ ધરીએ છીએ ત્યારે પણ આપણી પાસે બચત હોતી નથી. કારણ કે આજે તમે દરેક ઘરમાં જાઓ, જેટલા વ્યક્તિ હશે એટલા ફોન હશે, લગભગ એવરેજ છે, ગાડીઓ પણ વ્યક્તિ દીઠ જોવા મળે છે. જે બધું કહેવા માંગે છે કે બચત માણસ પાસે થતી જ નથી. અત્યારના તો ઉલટું, જે વસ્તુઓ નાની નાની છે, 10-15 હજારની કિંમતની છે, એ પણ આપણે લોન ઉપર લેતા હોય છે. તો આ બધી જ બાબતોને લઈને કહી શકીએ કે બચત દર છે એ છેલ્લા એક દાયકાની અંદર થોડોક એમાં ઘટાડો આવેલો છે. તો એની પાછળના બધા રીઝન પણ આપણે જોઈ શકાય છે. તો આ રીતના આખો જ એના છેલ્લા દાયકા મુજબના બચતના આપણે વલણો પણ જોઈ ગયા. હવે જે વાત કરીએ બચત માટેની મર્યાદાઓ, હવે ભારત માટે બચત માટેની જે મર્યાદાની વાત કરીએ ને, તો બે જુદા જુદા બાબતને આપણે લઈને વાત કરી શકીએ, એક ઉત્પાદકીય અને એક બિન ઉત્પાદકીય. મિત્રો, આપણે જે મૂડીરોકાણ બચત છે એ બધી મૂડીરોકાણમાં જશે. તો મૂડીરોકાણ કેવું થઈ રહ્યું છે? જો ઉત્પાદક હશે તો એ આર્થિક અર્થતંત્ર માટે હકારાત્મક હશે, એ સારી દિશા તરફ આગળ વધતું પણ જોવા મળશે. પરંતુ આ જ બધું મૂડીરોકાણ જો બિન ઉત્પાદક હશે, બિન ઉત્પાદક એટલે શું? તો અહીંયા લખ્યું છે કે જે આપણે જમીનમાં પૈસો છે એ વધારે જે ઇન્વેસ્ટ થઈ જાય, મકાનો છે એ વધારે ઊભા થઈ જાય એની અંદર ઇન્વેસ્ટ થઈ જાય, અને સોનું છે, આ બધી એવી વસ્તુ છે કે બિન ઉત્પાદક છે. અને આ બધી બિન ઉત્પાદક વસ્તુને લઈને તમને ખબર હશે કે યુએસએમાં 2008માં ભયંકર મંદી થઈ હતી. હવે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે આ ઇફેક્ટ છે ભારતમાં ત્યારે ન આવી હતી. આપણા વિચારો, આપણા જે કાર્યો હતા એ એટલા બેસ્ટ હતા કે આપણા સુધી ન પહોંચી શકી હતી. પરંતુ એમાં જ કંઈક આપણી ભૂલભરેલી નીતિઓના કારણે હાલમાં 2008ની સ્થિતિ ભલે આપણા દેશમાં એની અસર ન કરી. કારણ કે અહીંયા જે યુએસએની અંદર જે ઘટના બની હતી એ આવી બિન ઉત્પાદકી હતી. કારણ કે જરૂરિયાત કરતાં મકાનો ખૂબ વધારે બની ગયા હતા, અને એ મકાનો વધવા પાછળના રીઝન હતા વધારે પડતું મૂડીરોકાણ છે એ આવું બિન ઉત્પાદક હતું. તેના કારણે એ સમય ત્યાં આટલી મોટી મંદી આપણે જોવા મળી હતી. ધીમે ધીમે ભારતની પણ એવી સ્થિતિ છે, એમાં પણ આ COVID-19 આવ્યું, એ પહેલાં પણ ઘણા બધા એવા ટોપિક જે છે એ ભારત દેશને લઈને સર્જાણા છે, જેથી કરીને ભારત દેશમાં પણ આજના સમયની અંદર બહુ સારો એવો સમય ન કહી શકીએ. કારણ કે બચત દર પણ એના કારણે જ ઘટી છે. જે મૂડીરોકાણ થયું છે એ બિન ઉત્પાદકની અંદર થાય ત્યારે બચતો છે એ ધીમે ધીમે, કારણ કે ત્યાંથી તમને કોઈ આવક થતી નથી હોતી. તો આ બધા કારણો છે જેને આપણે કહી શકીએ કે બચત માટેની મર્યાદાઓમાં આવી શકે છે. છેલ્લા દાયકા દરમિયાન બચત દરના જે વલણો હતા એનું આખું કોષ્ટક હતું, એના સ્ત્રોતો છે, એ સમગ્ર ચર્ચા છે, એને આપણે અભ્યાસ કર્યો છે. હવે જ્યારે પણ આપણે મળશું ત્યારે આગળના ટોપિકમાં જોશું, એના જે મુદ્દાઓ હશે એના વિશેની વિસ્તૃત ચર્ચા કરશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.